हेलो फ्रेंड्स, सुपर सहेलियाथी फरी एक वार हूँ दीपा। विडियो शुरू करिए ए पहला तमाम सब्सक्राइबरों नो खरा दिल थी आभार, जिमना लीधे आज सुपर सहेलिया आ मुकामे पहुंची छे। जी हाँ, टूक समय में 2 लाख सब्सक्राइबर आपणे अचीव करी लईशुं। आ तुरिया मार्केट में अत्यारे खूब सरस आव्या छे। तुरिया जोईए एटले तुरिया पात्रानुं शाक याद आवी जाय। આજે તુરિયા પાત્રાનું શાક જે હું બનાવવા જઈ રહી છું એની રેસીપી ખૂબ જ જુદી તો ન કહી શકાય, પણ એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એવો એડ કરવાના છે કે બહુ જ સરસ ટેસ્ટી શાક બનશે। 4 તુરિયા લીધા છે, બરાબર ધોઈ છાલ કાઢી આ રીતે રાઉન્ડમાં આપણે એને કટ કરવાના છે। ફ્રેન્ડ્સ, આ પહેલાં પણ તુરિયા પાત્રાના શાકની રેસીપી ચેનલ પર મૂકેલી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હું આપું છું। એ રીત સાવ તદ્દન જુદી છે અને આ અત્યારે જે બનાવવા જઈ રહ્યા છે એ રીત પણ જુદી છે। તમે જૂનો વિડીયો પણ ચેનલ પર જોઈ શકો છો, એ રીત પણ ઘણી સરસ છે, પર્ટિક્યુલરલી ડાયાબિટીસના પેશન્ટ માટે ઘણી યુઝફુલ એ રેસીપી છે। તુરિયા સુધાર્યા પછી આદુ મરચાં લસણ એની પેસ્ટ કરી લઈશું। સાથે અહીંયા બાફેલા પાત્રા મેં લીધા છે અને 1 રોલ જેટલા। આ પાત્રા કેવી રીતે બનાવવાના, તો સુપર સહેલિયાએ જ પહેલવહેલી ઇન્ટ્રોડ્યુસ કરેલી લોટ ચોપડિયા વગર, નસો કાઢવાની માથાકૂટ વગર અને ફટાફટ બની જાય એવા આ પાત્રા, જેની લિંક પણ આપું છું, એ પ્રમાણે તમારે આ રીતે પાત્રા બનાવીને તૈયાર કરી લેવા। બસ પાત્રા તૈયાર હોય તો શાક ચપટી વગાડતાની સાથે જ બની જાય છે। એક કડાઈ લો, 2 ચમચી જેટલું તેલ મૂકો, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, રાઈ અને જીરું બરાબર તતડે એટલે એમાં નાખવાની હિંગ। તો ફ્રેન્ડ્સ, પાત્રાની પણ હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું। નસો કાઢવાની નહીં, પાન ચોપડવાના નહીં અને એકદમ સરળતાથી બની જાય, તો એ પણ તમે જોઈ શકો છો। તો પાત્રા તૈયાર હોય તો મેં કહ્યું એમ ચપટીમાં શાક બની જશે। તો ચાલો, રાઈ અને જીરું થઈ ગયું એટલે આપણે હિંગ નાખી દઈશું। હિંગ ચપટી નાખી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી એને સાંતળી લઈશું એટલે એનો કાચો ટેસ્ટ જતો રહે। અહીંયા લસણ મેં 5-6 કળી લીધી હતી, તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। આદુ અને મરચાંનું પ્રમાણ ઓછું વધતું તમે કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે। તો આ રીતે આદુ મરચાં અને લસણ બરાબર સતળી જાય એટલે એની અંદર આપણે તુરિયા જે છે એ વઘારી લઈશું। તુરિયા મેં અહીંયા રાઉન્ડમાં કટ કર્યા છે, તમે ઈચ્છો તો સ્ક્વેરમાં ઊભા પણ કટ કરી શકો છો। તો આ રીતે બધા જ તુરિયા એડ કરી અને 1/2 ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અને મીઠું નાખી દઈશું। અહીંયા પાત્રા તો ઓલરેડી મસાલેદાર મસ્ત મસાલાવાળા આપણે લીધા છે એટલે મીઠું તુરિયાના ભાગનું જ નાખવાનું છે, એટલે એ પ્રમાણે મેં અહીંયા લગભગ 1/2 ચમચી જેટલું મીઠું નાખી દીધું। બધું હલાવીને મિક્સ કરી દઈશું અને ઢાંકીને તુરિયા આપણે ચડવી લઈશું। તો આ રીતે થોડું પાણી ચડતી વખતે નાખી દઈશું, લગભગ 1/2 કપ જેટલું પાણી નાખી ઢાંકી અને બંધ કરી 10-1 મિનિટ માટે થવા દઈશું। 90% આપણા તુરિયા ચડી જાય ત્યાં સુધી એને બાફી લેવાના છે। તો આ રીતે આપણા તુરિયા ચડી જાય એટલે એની અંદર આપણે ઉપરથી પાત્રા એડ કરવાના છે। પાત્રા આપણી પાસે તૈયાર જ છે એટલે એને બહુ ચડાવવાની જરૂર જ નથી, એટલે તુરિયા 90% જેટલા ચડી જાય પછી આપણે પાત્રા એની ઉપર ગોઠવી દેવાના છે, મૂકી દેવાના છે। અને પાત્રા તમે એકદમ મસાલેદાર બનાવ્યા હશે તો આ શાક એકદમ ટેસ્ટી થવાનું જ છે, કોઈ સવાલ જ નથી। પણ સાથે સાથે એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ લાસ્ટમાં આપણે એક એવો એડ કરીશું કે એનાથી આ શાક બહુ જ સરસ ટેસ્ટી બનશે। તો આ રીતે બધા પાત્રા ઉપરથી એડ કરી અને પછી ખૂબ જ ઓછા મસાલા કરવાના છે, કેમ કે ઓલરેડી આપણે આદુ મરચાં લસણથી તુરિયા વઘાર્યા, પાત્રા તો છે જ મસાલેદાર, તો પછી હવે નાખવાનું શું રહ્યું? થોડુંક ધાણાજીરું નાખીશું અને થોડુંક મરચું નાખીશું, એટલે કે લાલ મરચું નાખીશું। તો અહીંયા આપણે 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને લગભગ 1/4 ચમચી જેટલું ધાણાજીરું। ધાણાજીરું મને વધારે ગમતું હોય છે એટલે તમે જોશો તો મારી લગભગ મોટાભાગની રેસીપીમાં ધાણાજીરું થોડું આગળ પડતું હોય છે। તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને બસ ઢાંકીને 2-3 મિનિટ માટે જ થવા દેવાનું છે, કેમ કે ઓલરેડી પાત્રા ચડેલા છે અને તુરિયા પણ 90% તો ચડી જ ગયા હતા, એટલે બહુ કંઈ ખાસ હવે આપણે ચડાવવાનું નથી। બસ સરખી રીતે બધું મિક્સ થઈ જાય, સરસ બ્લેન્ડ થઈ જાય એટલે આપણે
3-1 મિનિટ માટે ઢાંકીને થવા દેવાનું છે। બહુ વધારે પડતું ના ચડાવવા દેશો, નહીં તો પછી પાત્રાનો લોંદો થઈ જશે। તો ઢાંકી દઈએ અને 3-1 મિનિટ પછી આપણે ખોલીને જોવાનું છે। સરસ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું હશે। અને હવે વાત આવી મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ જેનાથી આ શાક એકદમ ટેસ્ટી બનશે એ નાખવાની। તો ચાલો જોઈ લઈએ એ ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે। તો જોતા રહેજો સુપર સહેલિયા, ઓછા જ મસાલા અને એકદમ ટેસ્ટી પરફેક્ટ રેસીપી। અને આ મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સમાં પહેલી આપણે નાખવાની છે ખજૂર આંબલીની ચટણી। જી હા, સ્વીટ ચટણી આપણે નાખીશું। તો સ્વીટ ચટણીથી આ ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે। સાથે નાખીશું ગરમ મસાલો। તો 17 જાતના તેજાના નાખી ગરમ મસાલાની રેસીપી પણ ચેનલ પર છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું। તો સિઝન આવી છે ગરમ મસાલો પણ તમે એ વિડીયો જોઈને બનાવી શકો છો। મેં ગળી ચટણીની સાથે સાથે ગરમ મસાલો 1/2 ચમચી નાખ્યો અને 2 ચમચી જેટલું કાચું તેલ નાખ્યું। તો આ કાચા તેલનો ટેસ્ટ બહુ સરસ લાગશે આ શાકમાં, અને કાચું તેલ તમે ખાઓ તો મોટાભાગે નડતું નથી હોતું। થોડા કોથમીર અને છેલ્લે થોડોક લીંબુનો રસ નાખી દઈશું અને આ આપણું શાક તૈયાર છે। તો બસ આટલું કરજો અને પછી જુઓ તુરિયા પાત્રાના શાકનો ટેસ્ટ। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી સર્વ કરવાનું છે, અને ગરમા ગરમ પૂરી કે રોટલી સાથે, ઇવન પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો। તો જોતા રહેજો સુપર સહેલિયા। વન્સ અગેન થેન્ક યુ વેરી મચ।